તો અમદાવાદમાં જંત્રીમાં ભાવ વધારો નહીં થાય તેવી મુખ્યમંત્રી દ્વારા ક્રેડાઈ અમદાવાદને બાંયધરી અપાઈ છે. તો સરકાર અને ક્રેડાઈ અમદાવાદ વચ્ચે બેઠક થઈ છે, તેમાં જંત્રીના ભાવ વધારાને લઈને મહત્વની ચર્ચા થઈ હતી. તો ક્રેડાઈ અમદાવાદ દ્વારા 5 થી 7 જાન્યુઆરી 2024 દરમિયાન 18માં GI-88 પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 5 જાન્યુઆરીના રોજ સવારે 10 કલાકે GI-88 પ્રોપર્ટીનું સોનું જ ઉદઘાટન થશે. તો આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીના 60થી વધુ અગ્રગણ્ય ડેવલપર્સ દ્વારા અમદાવાદના વિવિધ વિસ્તારોના 400 જેટલા રેસિડેન્શિયલ, કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગ અને વીકેન્ડ વિલા અને પ્લોટિંગના પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવશે. તો આ એક્ઝિબિશનમાં ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ પણ ભાગ લઈ રહી છે અને સ્થળ પર જે લોનની મંજૂરી આપવામાં આવશે. તો 18મો GI-88 પ્રોપર્ટી શો જશે, તે ખરીદદારો અને રિયલ એસ્ટેટ સેક્ટરના રોકાણકારો માટે પ્રોપર્ટી ટ્રાન્ઝેક્શનનો એક અનોખો અવસર પ્રદાન કરશે. અને આ પ્રોપર્ટી શોમાં વિવિધ કેટેગરી જેમાં બજેટના પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવશે, જે મિલકત ખરીદદારોને તેમના બજેટ મુજબ અને પસંદગીના વિસ્તારોમાં મિલકતના વિકલ્પોની વિવિધ કેટેગરી ઓફર કરશે. આગામી 5, 6 અને 7 જાન્યુઆરી 18મો ગાયડ પ્રોપર્ટી શો અમદાવાદમાં ગણેશ ગ્રાઉન્ડ ખાતે થલતેજ એઝી રોડ પર જે આવ્યું છે ત્યાં આગળ 18મો પ્રોપર્ટી શો થવા જઈ રહ્યો છે. તો આ માધ્યમથી મારે અમદાવાદના બધા જ સિટીઝન્સ અને બીજા જે લોકો અહીં અમદાવાદમાં માઇગ્રેટ થઈને આવેલા છે એ લોકોને મારે ખાસ આમંત્રણ આપવું છે કે આપ સૌ ગાયડ પ્રોપર્ટી શો, જે વન સ્ટોપ સોલ્યુશન છે, બધી જ પ્રોપર્ટીઝના ઓપ્શન જોઈને, વિકલ્પને જોઈને ઇન્વેસ્ટ કરવા માટે, તો આપ સૌ મોટી સંખ્યામાં આવો અને આ શોનો જે ક્રેડાઈ અમદાવાદ આયોજન કરે છે એનો લાભ લો. ખાલી રેરા એરિયા પ્રમાણે જ તમને પ્રોપર્ટીઝ સેલ કરશે, જે એક પારદર્શિકતા લાવશે અને એક ટ્રસ્ટ વધારવાનું ઇનિશિયેટિવ છે, જેનાથી ગ્રાહકને એક્ઝેક્ટ એરિયા શું મળે છે અને એ જે પૈસા ચૂકવે છે એના માટે એની સામે એને શું ફીચર્સ ને ફેસિલિટીઝ મળે છે એની સારામાં સારી ક્લેરિટી પણ મળશે. તો એ એક આ પ્રજાલક્ષી ઇનિશિયેટિવ ક્રેડાઈ અમદાવાદે લીધો છે. જ્યારે બી તમે કોઈ બી કસ્ટમર સાઇટ પર જાય અને સાઇટ પર જઈને પૂછે કે ભાઈ ટોટલ પ્રાઇસ ભાગ્યા ટોટલ રેરા એરિયા કરે એટલે એને એક બેન્ચમાર્ક મળે કે મારી આ કિંમત આવે છે, અને એને કમ્પેર કરવી હોય તો બે પ્રોજેક્ટમાં એ કમ્પેર કરી શકે કે મને શું વધારે ક્યાં ચૂકવું છું, ક્યાં ઓછું ચૂકવું છું. એનું કારણ એ છે કે એની એમ્યુનિટીસ છે ને ભાવથી તોલાશે કે ભાઈ આમાં એમ્યુનિટીસ આટલી વધારે છે, આટલું વધારે બાંધકામ કર્યું છે તો ભાવમાં ડિફરન્સ છે. નહીતર અત્યારે બે મેઝરમેન્ટ છે, રેરા એરિયાનું મેઝરમેન્ટ બી છે, સુપર બિલ્ટઅપનું અને ભાવનું બી છે. એટલે કસ્ટમર કન્ફ્યુઝ થયા કરે છે કે બે વખત ગણતરી કરવાની, સુપર બિલ્ટઅપ એરિયા કેટલો નાખ્યો છે અને ભાવ શું છે. અને કદાચ બોક્સ પ્રાઇસની વાત કરીએ તો અધર ચાર્જિસ કેટલા છે, એટલે આમ તો 3 વખત ગણતરી કરવી પડે છે. એટલે કસ્ટમર વધારે કન્ફ્યુઝ થાય છે. એટલે કન્ફ્યુઝ ના થાય એટલે એક બેન્ચમાર્કને આપણે ફોલો કરીએ છીએ, જે સરકારનો બેન્ચમાર્ક છે, જે રેરા એરિયા. એટલે ગ્રેજ્યુઅલી આ ડ્રાઈવ છે, રેરા એરિયા કન્ટિન્યુ રહેશે અને સુપર બિલ્ટઅપ એરિયા ગ્રેજ્યુઅલી નીકળતો જશે. એટલે આવતા 20-25-50 વર્ષ પછી બી તમારી જે નેક્સ્ટ જનરેશન છે એને જોવું હશે કે મને કેટલું મળ્યું, તો ડોક્યુમેન્ટ સેમ રહેશે. નહીંતર આજથી 15 વર્ષ પહેલાં સુપર બિલ્ટઅપ એરિયા 15-10% હતો, આજે વધીને 45% થઈ ગયો, કાલે ઉઠીને 70% થશે. તો મેઝરમેન્ટ શું આવશે? આજે 2036ની અંદર ઓલિમ્પિક્સની વાત ચાલે છે, આટલી બધી ફંડ્સ અહીંયા આવે છે, બહારના લોકો અહીંયા આવે છે, તો એમની શું ડોન ડોક્યુમેન્ટ સુપર બિલ્ટઅપ એરિયા કોઈ જગ્યાએ છે નહીં. એટલે કોમન ડ્રાઈવ છે, કોમન ડ્રાઈવ જે ગવર્મેન્ટના ડેફિનેશનમાં રહેલા એરિયા છે એ જ કન્ટિન્યુ રહેશે અને એમાં પ્રાઇઝમાં કોઈ જ ફેરફાર નથી થતો.